हेलो एवरीवन, थैंक यू। चलो गाइस, जो है ऑर्गेनाइजिंग सौथी पहला आपणे लोको एमां जे टॉपिक खत्म कर्या छे दैट वॉज द इंट्रोडक्शन, डेफिनेशन, कैरेक्टरिस्टिक्स, आफ्टर दैट स्ट्रक्चर। स्ट्रक्चर में आई थिंक वी हैव कम्प्लीटेड लीनियर, फंक्शनल, फॉर्मल। नाउ इट्स टाइम टू लर्न अ इनफॉर्मल। ओके, હવે આપણે લોકો છે ને ઇન્ફોર્મલ સ્ટાર્ટ કરીએ છીએ, થોડુંક રિવિઝન પાર્ટ રહી હમણાં અત્યારે નથી કરતા, કારણ કે તમારે વહેલું જવું છે વળી, બરાબર છે? એટલે રિવિઝન પાછું નેક્સ્ટ લેક્ચરમાં ટાઈમ જ્યારે વધારે રહેશે ત્યારે પાછું કરશું। ઇન્ફોર્મલની અંદર શું કરવાનું છે કે ઇન્ટરનલ રિલેશન છે ને એ લોકો પોતાની રીતના જ ફોર્મ કરી નાખ્યા, બરાબર છે? હું ઘણીવાર કહેતો હોઉં કે ભાઈ કોમ્યુનિકેશનમાં ખબર ઇન્ફોર્મલ હોય, યાદ હોય તો કઈ રીતના કે ભાઈ માનો કે બોસ છે એ જમવાનું ટાણું આવે તો બધા એ કારીગરો આવીને કામ કરતો હોય, પછી એમાંથી જે સિક્રેટ વાત હોય ને એ કઢાવતો હોય, ઓલો હું કહેતો હતો, નામ હું કહેતો હતો, યુનિયનનું હું હાલે ને ઇન્ફોર્મલ। રતન ટાટાને તમે જોયા હોય તો રતન ટાટા ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન। ઘણી વાર તમે જોજો રતન ટાટા છે એ નીચે બેસીને જમતા હોય, એમ્પ્લોયી સાથે સારી રીતના વાતો કરતા હોય, વર્કર સાથે વાત કરતા હોય, ધેટ વોઝ ધેટ ઇઝ ધ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન। એવી જ રીતના ઓર્ગેનાઇઝેશન પર કેવું હોય ઇન્ફોર્મલ, કે જેમાં રિલેશન્સ છે ને એ લોકો પોતાની રીતના ડિસાઇડ કરી લેતા હોય, બરાબર? અહીંયા કેમ ઓલું ફોર્મલ હતું કે બધી વસ્તુ તો કે રિટર્નમાં જ હોય બધી વસ્તુ, બરાબર છે? પોસ્ટ પહેલેથી ફિક્સ થઈ ગયેલી હોય છે, એ જ ફ્લોમાં હાલતી હોય છે, બરાબર? પછી એના ઇન્ફોર્મલ જે હતા આપણા, સોરી, ફોર્મલ ઓર્ગેનાઇઝેશન હતું એના બે પાર્ટ હતા, આપણે તમે એક્ઝામ્પલ એ જોયા હતા। ક્યાં ક્યાં એક્ઝામ્પલ હતા ફોર્મલ કોમ્યુનિકેશનના? ફોર્મલ કોમ્યુનિકેશનના એક્ઝામ્પલ ક્યાં ક્યાં હતા? એમના લિનિયર ઓર્ગેનાઇઝેશન ને ફંક્શનલ ઓર્ગેનાઇઝેશન, આપણે વાત થઈ ગઈ હતી કે એક, એટલે ઇટ્સ એક્ઝામ્પલ એમ કે ઈ લિનિયર, ચલો ટાઈપ્સ, અચ્છા એના ટાઈપ્સ, ચાલો ટાઈપ્સ છે, એના ટાઈપ્સ છે, બરાબર છે? ઈ સેના છે ફોર્મલ, એટલે કે એની અંદર પણ એ જ રીતના હતું, ઉપરથી નીચે, ઉપરથી ફ્લો નીચે જતો હતો, જે સુપિરિયર પાવર હતો ફોર્મલમાં, બરાબર છે? એ કોની પાસે હતો, સોરી, ફોર્મલ લિનિયરમાં સુપિરિયર પાવર હતો એ કોની પાસે, બરાબર? અને ફંક્શનલમાં સીઈઓ, ઓકે, લિનિયરનું બીજું નામ હતું, ઓકે, આર્ગી ઓર્ગેનાઇઝેશન અને ડિપાર્ટમેન્ટ ઓર્ગેનાઇઝેશન, શું ઇમ્પોર્ટન્સ, કોને ઇમ્પોર્ટન્સ હતો ડિપાર્ટમેન્ટ, અલા લિનિયરમાં કોને ઇમ્પોર્ટન્સ વધારે છે? હા, એમાં ડિપાર્ટમેન્ટને વધારે છે, એટલા માટે ડિપાર્ટમેન્ટલ કહેવાય છે, અને ફંક્શનલમાં કેને ઇમ્પોર્ટન્સ વધારે છે, વર્કને ઇમ્પોર્ટન્સ વધારે છે, બરાબર? આવું મને કંઈક યાદ છે, તમને લોકોને યાદ હોય કે નહીં ખબર નહીં, ખરેખર શિક્ષકને યાદ એ જરૂર નથી પણ સ્ટુડન્ટ્સને યાદ રહેવું જોઈએ, કારણ કે શિક્ષકે તો બિચારે કોઈ એક્ઝામ ભરવાની નથી ને કોઈ એની એક્ઝામ લેવાનું નથી, બરાબર? હા, બસ સમજી ગયા, હાલો હાલો હવે સમજી ગયા, એ આપણે જ્યારે રિવિઝન લેવું ત્યારે બધી વસ્તુ લેવા, આ તો મને એમ થયું કે હું એકાદ બે જરાક યાદ કરાવું તમને। ચલો, ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન, ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન ઇઝ ધ ફોર્મેશન ઓફ ઇન્ટરનલ રિલેશન્સ ફોર્મડ ઓન ઇટ્સ ઓન ઇન ઓર્ડર ટુ પ્રોવાઈડ કન્ટ્રીબ્યુશન ટુ સમ રિઝલ્ટ અચીવમેન્ટ્સ ફોર્મ વિધાઉટ એની ફોર્મલ પ્લાનિંગ। અંડરલાઈન કરી લો, ફોર્મડ વિધાઉટ એની ફોર્મલ પ્લાનિંગ, કે કોઈ પણ પ્રકારની ફોર્મલ પ્લાનિંગ વગર છે ને આ ઓર્ગેનાઇઝેશન ફોર્મ થાય છે, શું કામ એને, કારણ કે એને કોઈ એક જે ઓબ્જેક્ટ છે, કોઈ એક ગોલ છે એને એચિવ કરવો છે, અને એ ગોલને એચિવ કરવા માટે પોતાનું કન્ટ્રીબ્યુશન દરેક વ્યક્તિઓએ નાખવું છે, એટલા માટે ઇન્ફોર્મલ। અને એ રિલેશન્સ છે, ઇન્ટરનલ રિલેશન્સ છે, એ લોકો પોતાની રીતના જ ફોર્મ કરી લેતા હોય, તું મારો સાહેબ કે હું તારો સાહેબ એવું કાંઈ નક્કી હોય નહીં, પહેલેથી નક્કી ન હોય, એ અંદરો અંદર જ્યારે કામ ચાલુ થાય ને, કોણ કોનો સાહેબ એ કામ ચાલુ થાય ત્યારે ખબર પડી જાય। ધ રિલેશન્સ આર ડેવલપ્ડ અમોંગ ધ અમોંગ ધ પીપલ વર્કિંગ ઇનએવિટેબલી ટુગેધર સચ, જ્યારે લોકો સાથે કામ કરતા હોય ને ત્યારે જ આ જરૂરી છે, જ્યારે સાથે જ કામ કરતા હોય ત્યારે, બરાબર છે? સચ રિલેશન્સ ડેવલપ એન્ડ ફ્લોરિશ ઓન ઇન્ફોર્મલ ગ્રાઉન્ડ, ઇન્ફોર્મલ ગ્રાઉન્ડ ઉપર જ આ ડેવલપ થાય છે। સચ રિલેશન્સ આર નોટ ફોર્મલી ફાઉન્ડેડ, આવા રિલેશન કોઈથી ફોર્મલી જોવા મળતા નથી, હેન્સ નો ફોર્મલ ઓર પ્રોપર ચાર્ટ કેન બી પ્રિપેર્ડ ફોર ધ સેમ, ફોર્મલ નથી તેનો ચાર્ટ આપણે બનાવી શકાય નહીં। ઇટ કેન બી કન્સિડર્ડ એઝ અ શેડો ઓફ ફોર્મલ સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશન, આપણે આને છે ને ફોર્મલ સ્ટ્રક્ચર ઓફ ઓર્ગેનાઇઝેશનનો એક શેડો કહી શકીએ। ઇટ કેન બી કન્સિડર્ડ એઝ અ સબોર્ડિનેટ સ્ટ્રક્ચર ટુ ફોર્મલ વન, આ ફોર્મલ જે સ્ટ્રક્ચર હોય એના માટેનું એક આ સબોર્ડિનેટ સ્ટ્રક્ચર છે, એટલે તમને એને અંડરલાઈન કરો, ઇટ કેન બી કન્સિડર્ડ એઝ અ સબોર્ડિનેટ સ્ટ્રક્ચર ટુ ફોર્મલ વન, ફોર્મલ ઓર્ગેનાઇઝેશનનું સબોર્ડિનેટ સ્ટ્રક્ચર કયું છે,
ફોર્મલ ઓર્ગેનાઇઝેશનનું ઇન્ફોર્મલ, બરાબર છે? કોઈ એક માનો કે ડિપાર્ટમેન્ટ હોય, તો ડિપાર્ટમેન્ટની અંદર માણસો હોય, આ તે હોય બધું, તો એ લોકોએ ફોર્મલ કરાવી નાખે. પણ ફોર્મલની સાથે સાથે માનો કે એ કારના જે લોકો હોય, કામ કરતા હોય, બરાબર છે, તો એ લોકો પોતાની રીતના કેવો રિલેશન ડેવલપ કરી નાખે? ઇન્ફોર્મલ, બરાબર. કોઈ લીડર હોય, એ કહેતો હોય, લીડર કોઈ કહેતો હોય ને, અને એ જ બધા એ લોકો કરતા હોય, તો ધેટ વોઝ ધ ઇન્ફોર્મલ, બરાબર છે? નાઉ સી ધ કેરેક્ટરિસ્ટિક્સ. હમણાં જ વાત થઈ ગઈ, આમાં બે ચાર કેરેક્ટરિસ્ટિક્સ તમે જોવો ને તો તમને ખબર પડી જાય. જે વ્યક્તિઓ સાથે કામ કરતા હોય એમાંથી એક ઓલો લીડર કે ને એમ જ બધા કરતા હોય, બરાબર છે, તો એને શું કહેવાય? ઇન્ફોર્મલ. હમણાં જોજો, સૌથી પહેલાં ઇન્ફોર્મલ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર કેવું છે? ઇન્ફોર્મલ, વિધાઉટ ફોર્મલ પ્લાન, બરાબર. પછી મેં મારી જે આખી સ્ટોરી છે ને એ જ યાદ રાખજો કે બધા ભેગા કામ કરતા હોય, બધા ભેગા કામ કરતા હોય, હ્યુમન જોઈ લો, બેઝડ ઓન હ્યુમન રિલેશન્સ ભેગા કામ કરતા હોય, બરાબર. પછી લીડર એમાંથી અપોઇન્ટ કરી દે, તો એ રિલેશન્સને કારણે હતું, દેટ ઇઝ ધ હ્યુમન રિલેશન્સ. પછી એવર ચેન્જિંગ, ગમે ત્યારે બદલાઈ જ જાય ને, એવર ચેન્જિંગ, ગમે ત્યારે બદલાય. આ ઓલો લીડર ન મેળવ્યો તો બીજો, તું નહીં તો તારો ભાઈ, એવર ચેન્જિંગ. પછી યુનિવર્સલ, આ સ્ટ્રક્ચર પણ કેવું છે? બધા બિઝનેસમાં જોવા મળે, જ્યાં માણસો કામ કરતા હોય, બરાબર છે, સેમ પોસ્ટ ઉપર હોય ને, તો એ આ સ્ટ્રક્ચર કેવું હોય? યુનિવર્સલ, બધે જોવા મળે જ છે. ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન, હમણાં જ વાત થઈ ગઈ કે ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન તો રિક્વાયર્ડ છે. પહેલાં આવતા હોય તો જ અહીંયાથી મેં વાતની શરૂઆત કરી હતી કે ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન. બીજું, આ લોકોની સાઇઝ કેવી હોય? સ્મોલ સાઇઝ. પછી બધા હરખી હરખી પેરના કામ કરતા હોય, તો એના ઉપર કોઈ બોસ તો હોય નહીં, તો એના ઉપર કંટ્રોલ તો હોવાનો નથી, લેક ઓફ કંટ્રોલ. કોમ્પ્લિમેન્ટ, હમણાં જ વાત થઈ ગઈ ને, એ તો આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું કે ઇટ ઇઝ ધ સબોર્ડિનેટ ટુ ફોર્મલ વન, એટલે કે આ કોમ્પ્લિમેન્ટ છે કોના? ફોર્મલ સ્ટ્રક્ચર. આઠ છે, હું માનું ત્યાં સુધી પાંચ સાત તો એમને કોક કોક બોલી શકે, ન બોલી શકે, હજી જોયા વગર જ, જોયા વગર બોલીએ કે ને, મારી ઓલી સ્ટોરી યાદ રાખી લે હે ને. હાલ તું કે હાલ ટુ ફોર્મલ સ્ટ્રક્ચર, હ્યુમન રિલેશન્સ, યા બેઝડ ઓન હ્યુમન રિલેશન્સ. પછી સ્મોલ સાઇઝ, યુનિવર્સલ, મેં પહેલી વાર જોઈ છું, યાદ રહી ગયું કે નહીં? જોવો જોઈએ શું છે આમાં, છે શું? કાંઈ નથી, ખરી તારો મગજ હારો, છોકરી તું મહેનત કર, અકાઉન્ટમાં તારે કરવી નથી એટલે કવિ કર, બે મહિના ભારત માતા કે જે કરી મોબાઈલ સાઈડમાં રાખ દે, આવી જાય પર્સન્ટેજ, યાદ રાખીશ જિંદગીભર મને. સાદો કીપેડ લઈ લે, હું લઈને જાતો જ, આ બધાએ મને જોયો છે જ્યારે હું પ્રિપરેશન કરતો ને, હમણાંની જ વાત કરું, વર્ષ દિવસ પહેલાં આજ લોકો જ્યારે આવતા ને ત્યારે સાદો ફોન યુઝ કરતો, દરરોજ 1500-2000 છોકરીઓને તો હું ભણાવતો જઈશ છાત્રાલયમાં, તો હું પ્રોફેસર છું, તો એ જો આવડો 1500-વાળો લઈને ફરતો હો, તમે બધા તો યાર સ્ટુડન્ટ્સ છો, લાઈફ બદલી જાઓ, એ બે મહિના વિલ ચેન્જ યોર લાઈફ, યાદ રાખીશ મને જિંદગીભર. હાલો ગાઈઝ, કેરેક્ટરિસ્ટિક્સ ભણીએ છીએ. ઇન્ફોર્મલ સ્ટ્રક્ચર, ધીસ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર ઇઝ ઇન્ફોર્મલ, ઇટ ડેવલપ્સ, હમણાં વાત થઈ ગઈ હતી આપણે ઇન્ટ્રોડક્શનમાં, જે લોકો વ્યવસ્થિત ધ્યાન આપ્યું છે ને જોજો, ઈચ્છા, ઇટ ડેવલપ્સ ફ્રોમ ઇન્ટર રિલેશનશીપ. ક્યાંથી ડેવલપ થાય છે? ઇન્ટર રિલેશનશીપ, અન્ડરલાઇન કરો એમસીક્યુ માટે, આ ક્યાંથી ડેવલપ થાય? ઇન્ટર રિલેશનશીપમાંથી. ધીસ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર ઇઝ નેચરલી ફોર્મડ વેન ધ એમ્પ્લોય વર્કિંગ ટુગેધર વર્ક ફોર અ કોમનલી ડિફાઇન્ડ ગોલ. આ નેચરલી ફોર્મ થાય છે, કારણ કે બધા ભેગા થઈને કામ કરતા હોય છે એક ગોલને પૂરો કરવા માટે. હમણાં આ તો વાત મેં તમને સમજાવી આખી સ્ટોરી દ્વારા, એટલે પહેલું ક્લિયર બધાને ઇન્ફોર્મલ સ્ટ્રક્ચર ગાઈઝ. બીજું, બેઝડ ઓન હ્યુમન રિલેશન્સ, ધીસ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર ઇઝ બેઝડ ઓન હ્યુમન રિલેશન્સ, વન સિમિલર કાઇન્ડ ઓફ ફિલિંગ, ઇન્ટરેસ્ટ, વેલ્યુઝ, હોબીઝ, હેબિટ્સ એન્ડ બિલીફ્સ પ્લે અ રોલ ઇન ઇન્ફોર્મલ સ્ટ્રક્ચર ઇઝ ફોર્મ. ડ્યુ ટુ ધીસ ધીસ સ્ટ્રક્ચર કમ્સ ઇન ટુ એક્ઝિસ્ટન્ટ. વન સિમિલર કાઇન્ડ ઓફ ફિલિંગ, અન્ડરલાઇન કરજો, વન સિમિલર કાઇન્ડ ઓફ ફિલિંગ, એટલે તમને લોકો જ્યારે વાંચો ને ત્યારે યાદ આવી જાય કે આ શું કહેવા માગે છે, કે જેની હરખી હરખી ફિલિંગ્સ હોય, હરખી હરખો ઇન્ટરેસ્ટ હોય, હરખી હરખી હેબિટ્સ હોય, હરખી હરખા કસ્ટમ્સ હોય. હવે તો સરખે સરખી જ્ઞાતિ એ કહી શકું ને કે સરખે સરખી જ્ઞાતિ હોય, બધા ભેગા થાય, બરાબર છે, અને જે ગ્રુપ બને ધેટ ઇઝ ધ ઇન્ફોર્મલ ઓર્ગેનાઇઝેશન, બરાબર છે. માનો કે એમ કોઈ હોય ફોર્મ મોટી બધી હોય કંપની, એની અંદર પહેલાં તો પ્લાન ઓર્ગેનાઇઝડ હોય જ, એટલે કે ફોર્મલ તો હોય જ, પણ સરખે સરખી જે લોકો હોય, જે એકસાથે કામ કરતા હોય, એ લોકો હું એમ માનો કે ભેગા કામ કરતા હોય તો ફ્રેન્ડ્સ બની જાય,
ભેગા કામ કરતા હોય તો શું બની ગયા? ફ્રેન્ડ્સ બની ગયા. એક બધાનો ટૂંકમાં ભળવા માંડે એકબીજાને, એકબીજા માટે ભળવા માંડે, એક નવું સ્ટ્રક્ચર ઊભું થાય, ઇન્ફોર્મલ સ્ટ્રક્ચર. બરાબર, કામ કરવું હોય એ સમયે કામ કરે. બરાબર, એ લોકો ધારે એ કરી શકે, એક આખું ગ્રુપ બનાવી શકે. બરાબર છે, દેટ ઇઝ ધ ઇન્ફોર્મલ. એવર ચેન્જિંગ, તું નહીં તો તારો ભાઈ. ધ ઇન્ફોર્મલ સ્ટ્રક્ચર ઇઝ એવર ચેન્જિંગ. વેન એન એમ્પ્લોયી લીવ્સ વન ગ્રુપ એન્ડ જોઇન્સ અનધર વર્ક ગ્રુપ, ધ ન્યૂ ઇન્ફોર્મલ સ્ટ્રક્ચર ઇઝ ક્રિએટેડ ઓર ચેન્જ એઝ પર ધ ચેન્જ ઇન વર્ક ઇન્વાયરમેન્ટ. એક ગ્રુપ છોડીને બીજા ગ્રુપમાં વહીએ છીએ આપણે, એટલે સાથે ભણતા હોય સ્ટુડન્ટ્સ, એ શું કરે? બાદે એક ગ્રુપ આવી તો બીજા ગ્રુપમાં ભરીએ, એના જેવું છે. બરાબર છે, એક ગ્રુપમાંથી છટકીને બીજા ગ્રુપમાં. યુનિવર્સલ ધ સ્ટ્રક્ચર ઇઝ યુનિવર્સલ, ઇટ ઇઝ નોટ ઓનલી ફાઉન્ડ ઇન બિઝનેસ, ઇટ ઇઝ ફાઉન્ડ એવરીવેર. અન્ડરલાઇન કરો, ઇટ ઇઝ ફાઉન્ડ એવરીવેર. યુનિવર્સલ આપણે શીખ્યા છીએ, ચેપ્ટર મેનેજમેન્ટનું ચાલુ કર્યું ત્યારથી યુનિવર્સલ 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 સાંભળીએ છીએ. બરાબર છે, ઇટ ઇઝ ફાઉન્ડ એવરીવેર. એટલે એના વિશે મારે કંઈ તમને કહેવાની જરૂર છે નહીં. ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન પણ આનું કેવું હોય છે? ઇન્ફોર્મલ. જો સાચી જ વાત છે ને, આપણે બધા માનો કે તમે બધા સ્ટુડન્ટ્સ છો, એક અહીંયા ફોર્મલ સ્ટ્રક્ચર છે. કોણ? હું. તો કે ભાઈ વિશાલ સર, હેડ આજ્ઞા. ફોર્મલ સ્ટ્રક્ચર મારી નીચે તમે બધાય. હવે મેં તો તમને કહી દીધું કે હું કવિ તમારે કરવાનું, પછી તો તમે બધા અંદરોઅંદર છે એ વાતો કરતા હોય, પછી મારી અગેન્સ્ટમાં માનો કે રણનીતિ બનાવી હોય તો તમે અંદરોઅંદર બનાવો કે નહીં? આજે સમૂહ ગુલ્લી જવું જ નથી ટ્યુશનમાં, સમૂહ ગુલ્લી તે તમે અંદરોઅંદર બનાવો કે નહીં? ધેટ ઇઝ ધ ઇન્ફોર્મલ. તો તમારું જે કોમ્યુનિકેશન હોય, તમે લોકો શું કામ એને બધા ભેગા થયા હોય? હા, તમે લોકો શું કામ એને ભેગા થયા? કારણ કે તમારા બધાનો ઇન્ટરેસ્ટ સેમ હોય, કાં તમારા લોકોની ફિલિંગ્સ સેમ હોય, કાં તમારા લોકોની કાસ્ટ સેમ હોય. કાસ્ટિઝમ વાપરતા હોય તો કાસ્ટ ઘણા એની સેમ હોય, એનાથી ચાલતું હોય. બરાબર છે, તો બધા લોકોનું જ્યારે સરખા લોકો ભેગા થઈ જાય, બરાબર, ત્યારે ઇન્ફોર્મલ બને. અને ઇન્ફોર્મલ તમારી વાતો કેવી હોય? ફોર્મલ તો હોય જ નહીં. તમારી કેવી વાતો હોય? ઇન્ફોર્મલ જ હોય. When the communication is done informally and is done through oral communication process, it is informal communication. Underline કરજો, done through oral communication process. Informal ક્યારે કહેવાય? જ્યારે એ મોઢેથી બોલીને આવતું હોય, લેખિતને આવતું હોય તો ફોર્મલ કહેવાય. એટલે આનું મેન ઇન્ફોર્મલની અંદર મેન શું હોય? મોઢેથી બોલેલું, ઓરલ કોમ્યુનિકેશન. યસ, એ શબ્દ આવો જોઈએ આવા ટોપિકમાં. હું જે અંડરલાઇન કરાવું ને, એ ટોપિક તો આવવા જ જોઈએ આની અંદર. હેન્સ ધેર આર ચાન્સીસ ટુ હેવ મોર ઓપિનિયન્સ એન્ડ લેસ ફેક્ટ્સ ઇન એટ. આની અંદર કેવું હોય? મારા મત પ્રમાણે સત્યતા તો હા ઓછી જ હોય. ભાઈ મને એવું લાગે કે વિશાલ સર આજે છે ને, બસ યાર બસ બસ, મને એવું લાગે છે કે આજે વિશાલ સર છે ને કે માખિયાળા સાઈડ જતા હતા, મોડા આવશે આજે. મને એવું લાગે નહીં, મોડા જશે ને, કા રજા રજા રજા. અને હું આવી ગયો હોઉં, અહીંયા પહોંચી ગયો હોઉં, ભલે નહીં પેટ્રોલ ભરાઈને પાછો રિટર્ન થયો સાબલપુરથી. મને લાગે છે વધારે હોય આમાં, મને લાગે છે વધારે હોય, ઓપિનિયન્સ વધારે હોય. અને ફેક્ટ્સ બધા કેવા હોય? ઓછા. જનરલી ફેક્ટ હોય જ નહીં, ઇન્ફોર્મલમાં કોઈ દિવસ ફેક્ટ્સ હોય નહીં જ. પછી ધીસ કાઇન્ડ ઓફ કોમ્યુનિકેશન ઇઝ વેરી ફાસ્ટ. અન્ડરલાઈન કરજો. બીજું, એકને ખબર પડી ગઈ, છોકરાઓને એકને ખબર પડી ગઈ, બરાબર, અહીંયા આવીને કે મારા મત પણ મને એવું લાગે, ત્યાં અહીંથી વોટ્સએપે થઈ જાય બધાને, એ ભાઈ આજે ન આવતો સાહેબ મોડા આવશે, એ ભાઈ તું એક કામ કર મોડો આવજે, એ ભાઈ તું વાંથી એને પફ લેતો આવજે, મમ્મી સાહેબ મોડા આવવાના, એ બે ખાવું આપણે. બરાબર છે, જો ઓલા મજા આવી ગઈ. બરાબર, તો જુઓ, એ ફાસ્ટ હોય, વેરી ફાસ્ટ. આમી રૂમર્સથી વેરી વેરી ફાસ્ટ હોય. બરાબર છે, આ રૂમર્સ જેવું થયું પ્રકાર. સ્મોલ સાઇઝ, મોસ્ટ પ્રોબેબલી ધ સાઇઝ ઓફ ધીસ કાઇન્ડ ઓફ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઇઝ વેરી સ્મોલ. આ એક લાઈન તો એમને મેં બની ગઈ કે મોસ્ટ પ્રોબેબલી આ સ્ટ્રક્ચર હોય એની સાઇઝ તો આખી સ્મોલ જ હોય છે. બિકોઝ ઇટ ઇઝ ડિપેન્ડેન્ટ ઓન ઇન્ડિવિજ્યુઅલ રિલેશનશીપ. અન્ડરલાઈન કરજો, શું કામ એને સ્મોલ સાઇઝ છે? કારણ કે દરેકના રિલેશનશીપ ઉપર ડિપેન્ડ છે. મને તમારી મજા ન આવે, એટલે માનો કે તમે બધા સાથે ભણતા હોય અને એકબીજા સાથે મજા ન આવે. બરાબર, પાંચ જણા હરખે હરખા ઓબીવાળા હોય, પાંચ જણા હરખે હરખા ઇન્ટરેસ્ટવાળા હોય, આખો ક્લાસ હોય માનો કે 30 જણા, 30-30 તો ઇન્ટરેસ્ટવાળો ન જ હોય ને, એક જ ઇન્ટરેસ્ટવાળો. એટલે માનો કે 30 જણા બેઠા હોય, તેમાં 5 ગ્રુપ થઈ જતા હોય, એટલે આની સાઇઝ કેવી છે? સ્મોલ છે હંમેશા. સમજાય ને મારું? હું તમને જે કહું છું આમ ઇમેજિનેશન થાય છે, આ વસ્તુ ઇમેજિનેશન થવું જોઈએ કે ક્લાસમાં 60 બેઠા હોય તો 60-60 રખડું ન હોય. સિમ્પલ છે, તમારે 5 રખડું હોય, 5 બાદોડકા હોય. બરાબર છે, એમ ગ્રુપ હોય બધાના. બરાબર, એટલે આનો ગ્રુપ કેવા હોય? નાના નાના ગ્રુપ હોય છે આ લોકોના. ઇટ ઇઝ ઓલ્સો ફોર્મડ એઝ અ રિઝલ્ટ ઓફ ઇન્ટરચેન્જીસ ઓફ આઈડિયા. આઈડિયા એકબીજાને ઇન્ટરચેન્જ કરતા હોય ને એની આધારે બનતા હોય છે આ.
देर केन बी मोर नंबर ऑफ सर्च ग्रुप्स बट दे आर नॉर्मली स्मॉल इन साइज. हमणां कीधुं के नहीं, 60 छोकरा हो, 5-5 नो एक ग्रुप, 12 ग्रुप थई गया. ग्रुप ज्याजा हो पण छोकराओनी एक ग्रुपमां संख्या केटली, खाली 5-5 छोकरा. बराबर છે? લેક ઓફ કંટ્રોલ. હવે એ સમજાઈ જાય ને ભાઈ, આ તો સામાન્ય વસ્તુ છે. કોઈ કોઈની ઉપર હોય જ નહીં તો કંટ્રોલ થોડો હોય, કોઈ કોઈ થોડો, કોઈકનો સાહેબ છે ઓલો છોકરાઓ અહીંયા બાંધતા હોય અંદર અંદર, બરાબર, ગ્રુપમાં બાંધી પડે તો શું કહે? જનરલી તેમ બધા, તમારા કાંઈ બાપ છો? કંટ્રોલ બાપ જ કરી શકતો હોય. તમારો કાંઈ બાપ છો? એટલે છો જ નહીં, કોઈ હોય જ નહીં, હરખે હરખા જ હોય. બરાબર છે? ઇન ધીસ કાઇન્ડ ઓફ કોમ્યુનિકેશન સર્કલ, નો કંટ્રોલ કેન બી મેન્ટેન્ડ એઝ ધ પર્સન ડેવલપ્સ હીઝ ઓર હર સર્કલ વિથ કો વર્કર એઝ ફર નીડ્સ. કો વર્કર સાથે પોતાની મેળે જ પોતાનું સર્કલ બનાવે છે. કો વર્કર સાથે પોતાને જેવો, પોતાના જેટલી પોસ્ટવાળા વ્યક્તિ સાથે જ સર્કલ બનાવે છે. તો કોઈ કોઈનો બોસ તો છે નહીં, તો એટલા માટે છે આમાં કોઈ કંટ્રોલ રહે નહીં. લેક ઓફ કંટ્રોલ. કમ્પ્લિમેન્ટ ટુ ફોર્મલ સ્ટ્રક્ચર, આગળ જ વાત કરી લીધી કે આ સબોર્ડિનેટ છે ફોર્મલ સ્ટ્રક્ચર. પહેલાં એક ઉપર ફોર્મલ સ્ટ્રક્ચર, મેં કીધું કે હું સૌથી આગળ હેડ તરીકે, મારી નીચે તમે બધા, તો ફોર્મલ સ્ટ્રક્ચર છે. પણ તમે લોકો અંદરો અંદર જે તમારા પ્લાન બનાવતા હોય, 5 જણા આમ વાત કરતા હોય, 5 જણા આમ ખૂણામાં લઈને વાત કરતા હોય, ઓલા 5 જણા વાં ખોપચામાં લઈને વાત કરતા હોય, ઓલા 5 જણા વાં ખોપચામાં લઈને વાત કરતા હોય, બરાબર છે? તો ફોર્મલ સ્ટ્રક્ચર શું થઈ ગયું? આ કોમ્પ્લિમેન્ટ. હું એમ કહું કે ભાઈ કાલે આપણે લોકોએ 6 વાગ્યા સુધી લેક્ચર લેવો છે, ફોર્મલી મેં કહી દીધું. બરાબર છે? પણ 5 જણા એમ કે નહીં આપણે સરને લેક્ચર લેવા જ નથી, એ ગમે એટલે કે 5 હોશિયાર સ્ટુડન્ટ કે ના ના સારું સર લેક્ચર લઈએ તો આપણે યાર વહેલું પરું થઈ જાય. આ યાર તો સાહેબ બહુ સારું કહ્યું. 5 એમ કે સર ભલે 6 વાગે કે આપણે તો 4-5 વાગે તો સરને થકવી દેવું ને, પૂરું કરાવી દેવું, એ કે બરાબર છે? તો જો અલગ અલગ છે, બરાબર. એટલે કે ધીસ કોમ્યુનિકેશન ઇઝ ડેવલપિંગ ફ્રોમ ફોર્મલ સ્ટ્રક્ચર ઓનલી, હેન્સ ઇટ કેન બી સેડ ટુ બી કોમ્પ્લિમેન્ટિંગ ધ ફોર્મલ સ્ટ્રક્ચર. આ ફોર્મલ સ્ટ્રક્ચરનું શું છે? કોમ્પ્લિમેન્ટિંગ. ઇન ધ મોડર્ન ટાઈમ ઇન્ફોર્મલ કોમ્યુનિકેશન સ્ટ્રક્ચર ઇઝ યુઝડ વાઇડલી. હમણાં જ મેં એક્ઝામ્પલ આપ્યું રતન ટાટા, બરાબર છે? એ સારામાં સારો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કહેવામાં આવે છે. હમણાં મેં એક ઇન્ટરવ્યૂ જોયું હતું, એમાં રતન ટાટાને પૂછ્યું કે તમે કે સોયથી લઈને પ્લેન સુધીની બધી વસ્તુ બનાવો છો, ખટારા બનાવો છો, પ્લેનના પાર્ટ્સ બનાવો છો, અને હમણાં રિસેન્ટલી એને કોન્ટ્રાક્ટ મળ્યો છે એપલના બધા એસેસરીઝ બનાવવાનો. 5,000 કરોડ રૂપિયાની ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ટાટા ગ્રુપે. તો એ કહે તો તમારું નામ એ કે અરબપતિના લિસ્ટમાં કેમ નથી આવતું? એ કે તમારું નામ અરબપતિના લિસ્ટમાં કેમ નથી? જો મુકેશ અંબાણીનું હોય તો તમારું નામ કેમ નથી? એ કે તો રતન ટાટાનો એક સુપર જવાબ હતો કે આઈ એમ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ એન્ડ મુકેશ અંબાણી ઇઝ ધ બિઝનેસમેન. હું એ કે એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું અને મુકેશ અંબાણી છે ને એ એક બિઝનેસમેન છે. રતન ટાટા પોતાની જે અર્નિંગ છે એનો 40-50% શેર તો એ 65% શેર તો એ ચેરિટી કરી દે છે દર વર્ષે. તમે એનું જે ટાટા ગ્રુપનું તમે જોવો ચેરિટેબલ ટ્રસ્ટ, બહુ જ ઓલું છે કે જે બધાને દાન પૂન કરે છે. સૌથી વધારે કોરોના કાળમાં 1500 કરોડ રૂપિયાઝનું છે એનું ડોનેશન નોકું. એટલે પોતાનું આ 1500 કરોડનું એને આ કોરોના વોરિયર્સને ડોનેશન આપ્યું છે, આખું જે પીએમ કેર ફંડ હતું એની અંદર. બરાબર છે? તો એ એક બહુ સમજવા જેવી વાત હતી. એટલે ઇન્ફોર્મલ કોમ્યુનિકેશનનું જો એક બેસ્ટ એક્ઝામ્પલ હોય દેટ ઇઝ વન એન્ડ ઓનલી રતન ટાટા. બરાબર છે? રતન ટાટાએ ઘણી બધી વાતો કરી છે એની મેનેજમેન્ટની બુક્સની અંદર, ઘણું બધું કર્યું. એના પપ્પા પણ એટલા હોશિયાર હતા, જમશેદ ટાટા, જમશેદસિંહ ટાટા ને, બધી વાંચ્યું છે કે નહીં? એના પૂર્વજો હશે જમશેદસિંહ ટાટા દાદા, યાર હા એના દાદા જમશેદસિંહ ટાટા. ઓલું કોકે આપ્યું હતું કદાચ, નહીં રતન ટાટાએ એમ કીધું હતું કદાચ કે મારા બિઝનેસને રન કરવા માટે મારે ઘણા બધા MBAની જરૂર છે, પણ એ MBAને ટ્રેન કરવા માટે CAની જરૂર છે મારે, એ ક્યાં એવું રતન ટાટાએ સ્ટેટમેન્ટ આપેલું છે. બરાબર? અને રતન ટાટાની એવા લોકો છે કે જે બોલે ને એટલે એ એક લકીર બની જાય. બરાબર છે? એના સ્ટેટમેન્ટ લકીર બની જાય ને, આપણે ગમે એટલું બોલીએ કંઈ ફેર પડવા દે એનો ટાઈમ. મેં એક બધી વાંચ્યું હતું કે જે સક્સેસફુલ પીપલ હોય ને એ લોકો દરરોજ બુક્સ બહુ વાંચતા હોય. એમાંથી કોઈ વાંચે બુક્સ? એટલે હું ચોપડા આ નથી કહેતો બાપુ, શું કઈ વાંચે છે? બિઝનેસ. ઓકે, તો તું સક્સેસ થઈશ તો મને યાદ રાખજે. કરોડપતિ કેમ બનશે કા? અચ્છા, કરોડપતિ કેમ? ઇન્ડસ્ટ્રીયલિસ. હા, તમે બુક વાંચો છો? કઈ વાંચે?
આ સોનુ શર્મા વિશે કોઈ હાઇબ્રિડ હોય છે? માર્કેટર છે, નેટવર્કર, બહુ મોટો ભારતનો. એ નાનપણથી આવી બુક વાંચતો, અને એટલે જો હોય એ નાનપણથી એટલે જો એ બહુ આગળ છે. તમે જોજો, અને ઘણા બધા લોકો ફોલો કરે છે સોનુ શર્મા. આખું નેટવર્ક બિઝનેસ જો ઇન્ડિયામાં ડેવલપ કરાવતો હોય તો એ સોનુ શર્મા છે, જેની તમે નેટવર્ક માર્કેટિંગનો સાંભળો છો. એમવે, મોદી કેર, વેસ્ટીજ, નેટસર્ફ, આ બધા નેટવર્ક માર્કેટિંગ છે. ટીમેક્સ, આ બધા નેટવર્ક માર્કેટિંગ છે, અને એ બધું બધાને આખી દુનિયાને શીખવાડે છે એ વ્યક્તિ. બરાબર છે? ચાલો, આઈ હોપ કે તમને બધા લોકોને ઇન્ફોર્મલ આવડી ગયું હશે. જરાક એક વખત વાંચી લ્યો અને પછી મને ભારત માતા કી જય કરીને કહો કે હું વાંચું. જોઈએ છે બુક? યુ નીડ ધીસ. ના, ઓકે, દેટ્સ ગુડ, ગ્રેટ ગાઈસ, બધા લોકોનું. ચલો હવે જોઈએ છે મેટ્રિક્સ ઓર્ગેનાઇઝેશન. મેટ્રિક ઓર્ગેનાઇઝેશન ઇઝ અ મોડર્ન કાઇન્ડ ઓફ ઓર્ગેનાઇઝેશન. મેટ્રિક્સ છે ને એ મોડર્ન કાઇન્ડ ઓફ ઓર્ગેનાઇઝેશન બન્યું છે ગાઈસ. વીચ એઝ ટુ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર. એની અંદર બેસ્ટ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર છે. વન ઇઝ ધ સિમ્પલ કાઇન્ડ સ્ટ્રક્ચર વીચ ફોર્મ ધ પાર્ટ ઓફ ડિસિઝન મેકિંગ, એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ધ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્યુશન બેસ્ડ વિચ ઇઝ કોલ્ડ પ્રોજેક્ટ સ્ટ્રક્ચર. અન્ડરલાઇન કરો, મેટ્રિક સ્ટ્રક્ચર છે એમાં બે સ્ટ્રક્ચર આવે છે, એક ડિસિઝન મેકિંગનું સ્ટ્રક્ચર અને એક ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્યુશનનું સ્ટ્રક્ચર, એને કહેવાય પ્રોજેક્ટ સ્ટ્રક્ચર. બરાબર? તો તમને એ પૂછી શકે કે ભાઈ પ્રોજેક્ટ સ્ટ્રક્ચર એટલે શું? ઇટ ઇઝ ધ ટાઈપ ઓફ મેટ્રિક સ્ટ્રક્ચર વિચ કેન સોલ્વ ધ ટેકનિકલ પ્રોબ્લેમ. બરાબર છે? ધીસ ઇઝ કોલ્ડ પ્રોજેક્ટ સ્ટ્રક્ચર. બરાબર ને? એમ યાદ રાખજો. હવે ફેરવી ફેરવીને ગમે એમ પૂછી શકે. બરાબર? તમને લોકોને આવડતું છે. હા, પ્રોજેક્ટ સ્ટ્રક્ચર છે ને એ શું છે એમ કે આજે મેટ્રિક ઓર્ગેનાઇઝેશન છે ને એમાં બે ઓર્ગેનાઇઝેશન હોય, ડિસિઝન મેકિંગ માટેનું એક હોય અને એક હોય ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્યુશન માટેનું, એને કહેવાય પ્રોજેક્ટ સ્ટ્રક્ચર. બરાબર છે? બિંગો કોમ્બિનેશન ઓફ બોથ. જો સમજી ગયો, લો કોણ છે? કટ કરના, કટ નહીં, ફોન નહીં, ખાલી લેક્ચર કાપી નાખ, લેક્ચર. હા,